શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીજીની 110મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન દત્તાત્રેયના તમામ ભક્તો માટે ગરુડેશ્વર એક પવિત્ર સ્થળ છે. આ તે સ્થાન છે જ્યાં પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે સમાધિ લીધી હતી. સમાધિ મંદિર નર્મદા નદીના કિનારે આવેલું છે. ગરુડેશ્વર તિલકવાડાની દક્ષિણે અને રાજપીપળાની પૂર્વે આવેલું છે. ગરુડેશ્વર એ ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું ગામ છે. તે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી પૂર્વ તરફ 70 કિલોમીટર દૂર આવેલું છે. ભગવાન દત્તાત્રેયનું મંદિર પવિત્ર સ્મારક અને પવિત્ર વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીનું આશ્રમ છે. ભગવાન દત્તાત્રેયના ભક્તો કે જેઓ સિદ્ધ ક્ષેત્ર ગિરનારની મુલાકાત લે છે તેઓ સૌ પ્રથમ ગરુડેશ્વર ક્ષેત્રની મુલાકાત લે છે. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીજીની 110મી પુણ્યતિથિના નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોની સાથે રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગરુડેશ્વર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી રુદ્ર અભિષેકના દર્શન કર્યા હતા. આજે સ્વામી મહારાજની 110મી પુણ્યતિથિ છે અને એ પ્રસંગે અહીંયા સવારથી અભિષેકનો કાર્યક્રમ હોય છે. ત્યારબાદ 10 વાગે અહીંયા પાલખી નીકળે છે અને પાલખી દત્ત મંદિરમાંથી થઈને સમાધિ મંદિરમાં જશે. સમાધિ મંદિરમાંથી ભંડારામાં એ પાલખી જે છે એનો ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ઉપર ત્યાં સ્વામીજીની સમ આરાધના થાય છે. એટલે આરાધના એક ખાસ ધાર્મિક કાર્યક્રમ હોય છે જે પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવે છે અને આ પ્રસંગે ભારતની અંદરથી અનેક આવા દત્ત ભક્તો આવે છે, જે ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી, કર્ણાટકમાંથી, મધ્યપ્રદેશમાંથી આવા અનેક જગ્યાએથી ભક્તો આવે છે અને આ ઉત્સવની અંદર ભાગ લે છે. અને એવી જ રીતે સાંજે પણ અહીંયાની આ પાલખી નીકળે છે અને પાછી એ નર્મદા કિનારે લઈ જવામાં આવે છે. ત્યાં સ્વામીજીને આ જળનું, નર્મદાજીને જળનું પ્રોક્ષણ કરવામાં આવે છે અને એવી રીતે સાંજે પાછી દત્ત મંદિરની અંદર આ પાલખીનું ત્યાં. ખાસ કરીને જે ગરુડેશ્વર તીર્થસ્થાન છે તેનું શું મહત્વ છે અને શું આપણું? હા, સ્વામીજી એ મહારાષ્ટ્રની અંદર 1854ની અંદર એમનો જન્મ થયો, પણ આપણા નર્મદા જિલ્લાની અંદર ગરુડેશ્વર ખાતે 1914ની અંદર સ્વામીજીએ સમાધિ લીધી અને સ્વામીજી એ સાક્ષાત દત્ત અવતારી હતા અને એમને જ્યારે અહીંયા ગરુડેશ્વર ખાતે આવ્યા ત્યારે 13 મહિના સુધી અહીંયા રહ્યા અને એમને ભારતની અંદર ભ્રમણ કરીને 23 ચાતુર્માસ પૂર્ણ કર્યા અને છેલ્લા ચાતુર્માસમાં એમને દત્તપ્રભુનો એવો આદેશ થયો કે અહીંયા તમારે ગરુડેશ્વરની અંદર સમાધિ લેવાની છે અને અહીંયા એમણે એમની લીલા સમાપ્ત કરી અને એવી રીતે આજે આ સ્થળ 110 વર્ષ થઈ ગયા અને એટલું જાગૃત સ્થાન છે કે અહીંયા ભારતભરના દરેક ભક્તો કે કોઈ પણ જગ્યાના હોય એ અહીંયા ભારતની અંદર અહીંયા દર્શન માટે આવે છે. અને આપ સૌ જાણો જ છો કે અહીંયા ગુજરાતની અંદર બાપજી એટલે રંગવદૂત મહારાજ જે છે એ ઘણાને ખબર નહીં હોય, પણ એ પણ સ્વામી મહારાજના પરમ પૂજ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના જ શિષ્ય છે અને એમના બહુ જ ઓછા આખા ભારતની અંદર શિષ્ય છે. એમાંના એક એ આપણા બાપજી પણ છે નારેશ્વરની અંદર અને ત્યાં પણ એવી રીતે ભક્તો જાય છે. બાપજી જ્યારે હતા ત્યારે પણ એમણે કહેલું કે ભાઈ સૌથી પહેલાં તમે મારા દર્શન કરવા આવો, એ પહેલાં મારા ગુરુના દર્શન ગરુડેશ્વર ખાતે કરવાના અને પછી જ નારેશ્વરની અંદર.